કલેક્ટર કચેરી કાંડ મામલે એલસીબી પોલીસે મહત્વના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત સસ્પેન્ડેડ કલેક્ટર દિલીપ ગઢવીનું પણ નિવેદન લેવામાં આવ્યું છે. કલેક્ટર દિલીપ ગઢવીને આપેલી ધમકીની પેનડ્રાઈવ પણ પોલીસે કબજે કરી છે. ઉપરાંત આરોપી હરીશ ચાવડાની કારમાંથી પૈસા ગણવાનું મશીન, બે લેપટોપ તેમજ ફિંગરપ્રિન્ટ મશીન પણ પોલીસે જપ્ત કર્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ આરોપી જયેશ ઉર્ફે જે ડી પટેલ અમદાવાદ શહેરથી સ્પાય કેમેરા ખરીદ્યા હતા. અમદાવાદ શહેરની ઓબ્ઝર્વલ ડિજિટલ ટેકનોલોજીમાંથી ખરીદ્યા હોવાના પુરાવા મળ્યા છે. અને બે સ્પાય કેમેરા આ ઓનલાઈન મંગાવ્યા હતા, તે પૈકી એક પેમેન્ટ ડિજિટલ માધ્યમથી થયાના પણ પુરાવા મળ્યા છે. આ ઉપરાંત અગાઉ તોડેલી હાર્ડ ડિસ્કના બદલે નવી હાર્ડ ડિસ્ક ખરીદી હોવાના પણ પુરાવા મળ્યા છે. તમામ લોકોના પોલીસે નિવેદન લીધા છે. આરોપીઓ દ્વારા જે મહિલાનો હનીટ્રેપ મામલે ઉપયોગ કર્યો હતો તેના મોબાઈલ ફોનમાંથી જરૂરી ચેટ અને મેસેજીસ પણ રિકવર કરવામાં આવ્યા છે. તમામ ન્યૂઝ ચેનલોને નડિયાદની પોસ્ટ ઓફિસમાંથી પેનડ્રાઈવ પોસ્ટ થઈ હતી. મહત્વનું છે કે આ સમગ્ર કાંડના માસ્ટર માઇન્ડ કેતકી વ્યાસનો જન્મ સામાન્ય પરિવારમાં થયો હતો. કેતકી વ્યાસના પિતા વાસુદેવભાઈ અખબારો વેચતા હતા. વિરમગામ બસ સ્ટેન્ડ પાછળ પાટલી ઉપર મૂકીને વહેલી સવારથી તેઓ અખબારો વેચતા હતા. સમગ્ર કાંડને કારણે આજે તેમની દીકરી પણ અખબારોની હેડલાઇન બની છે. સામાન્ય પરિવારમાંથી આવતી કેતકી દવે હાલ કરોડોની સંપત્તિ ધરાવે છે. કાલુબડે સાથે CN24 ન્યૂઝ ઉમરેઠ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.